ચોથે નોરતે અમદાવાદમાં ખેલૈયાઓએ રમઝટ બોલાવી રંગ રાખ્યો હતો. ટ્રાફિકના નિયમોનું પાલન કરતી થીમ પર ખેલૈયાઓ રમ્યા ગરબા. બે દિવસ પછી નાના વરસાદી વિરામ સાથે નવરાત્રી રંગમાં આવતી નજરે જોવા મળી રહી છે, ત્યારે અમદાવાદ શહેરમાં ચોથા નોરતે ગરબા ખેલૈયામાં ગજબનો ઉત્સાહ જોવા મળ્યો હતો અને એસજી હાઈવે, એસપી રિંગ રોડ તેમજ અન્ય પાર્ટી પ્લોટ ખાતે ગરબા ખેલકોનો મોટા પ્રમાણમાં ઘસારો જોવા મળ્યો હતો. અમદાવાદના એસપી રિંગ રોડ સાઉથ બોપલમાં એપલવુડ્સ સામે આવેલ મેરીગોલ્ડ ફાર્મ ખાતે ચોથા નોરતે જયકર ભોજક દ્વારા ગરબાના સુરો રેલાવવામાં આવ્યા હતા અને ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમતા જોવા મળ્યા હતા. અને આ ગરબા ખાતે ગુજરાતી ફિલ્મની હસ્તીઓ પણ ગરબા ખેલકોને ઉત્સાહ વધારતી જોવા મળી હતી ખાસ કરી, અને લોકો વિવિધ સ્ટાઇલમાં ગરબા રમતા જોવા મળ્યા હતા. તો બીજી તરફ વિવિધ ગ્રુપ દ્વારા વિવિધ જગ્યા પર અવનવી થીમ સાથે ગરબાની પ્રસ્તુતિ કરવામાં આવી રહી છે, ત્યારે રંગરસિયા ગ્રુપ દ્વારા ખાસ કરીને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સ્ટાઇલ પર ગરબા રમવામાં આવ્યા હતા, જેમાં યુવતીઓ સિસોટી અને હાથમાં લાકડી વડે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પર ભાર મૂકીને તેનું પાલન કરવા માટે સંદેશો આપતા ગરબા રમતા જોવા મળી હતી. તો બીજી તરફ ગરબા ખેલકોમાં યુવાઓ પણ હેલ્મેટ સ્ટાઇલ પર ગરબામાં ઝૂમતા નજરે જોવા મળ્યા હતા. નવલી નવરાત્રી હોય અને ત્યાં બાળકો પણ ક્યાંક પાછા પડતા નજરે જોવા નથી મળતા. નાની બારાઓ પણ પૂર્ણ રીતે સજી ધજી પૂર્ણ ઉત્સાહ અને એનર્જી સાથે ગરબા રમતા જોવા મળી રહી હતી. ભારે ભારે ખમ વિવિધ ભાત ભરેલ ચણિયા ચોરી હોય અને ગરબા રમતા રમતા લોકોને ટ્રાફિકના નિયમનું પાલન કરવાના ઉત્તમ સંદેશ સાથે ખેલૈયાઓ મન મૂકી ગરબા રમ્યા હતા. તો બીજી તરફ ગરબા રમવાની ક્ષણને યાદગીરી રૂપે રાખવા માટે યુવાધન કે સૌ કોઈ સેલ્ફી લેતા નજરે પડી રહ્યા હતા. ભાઈ ભાઈ અને સનેડો જેવા ગીતો પર લોકો મોડે સુધી ગરબાના તાલે ઝૂમ્યા હતા અને ગરબાનો આનંદ માણતા દેખાતા હતા. ધીરે ધીરે નવરાત્રિ તેના અંત તરફ આગળ વધી રહી છે, તેમ તેમ ગરબાના ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો મન મૂકી ગરબે ઝૂમતા જોવા મળી રહ્યા છે. મારું નામ શ્રુતિ પટેલ છે. અમે અમારા ગ્રુપનું નામ રંગરસિયા ગરબા ક્લાસીસ છે. છેલ્લા 5 વર્ષથી અમે આ ગરબા ક્લાસીસ ચલાવી રહ્યા છે. 200થી વધારે સ્ટુડન્ટ અમારા ગરબા ક્લાસમાં જઈ રહ્યા છે. આ વખતે અમે હેલ્મેટ સ્ટાઇલ નવી લઈને આવ્યા છે કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન માટે. તો બોયઝ હેલ્મેટ, ગર્લ્સ લાકડી અને સિસોટી લઈને આ સ્ટાઇલ કરી રહ્યા છે અને અમને મેરીગોલ્ડના ગરબા બહુ જ ગમ્યા છે. ગરબા વસ્તુ જ એવી છે કે ગર્લ્સને ગમતી જ હોય છે. અમને ગરબા રમવા ગર્લ્સને બધાને બહુ જ ગમે છે. અમારા ક્લાસીસમાં બહુ બધી છોકરીઓ પણ ગરબા રમવા આવે છે અને અમે એ લોકોને લઈ અને ગરબા રમવા માટે રોજ પાર્ટી પ્લોટમાં જઈએ છીએ. અમે લોકોએ અમારા ગ્રુપના આખા ચણિયા ચોળી તૈયાર કરાયેલા છે, સરખો ટ્રેડિશનલ તૈયાર કરાયો છે અને જે સરખા ટ્રેડિશનલવાળા છે અમે બધા જોડે અહીંયા ગરબા રમીએ છીએ. બસ માતાજીની કૃપાથી અમારે વરસાદ બંધ થઈ ગયો અને અમને રમવાની ખૂબ જ મજા આવી. માતાજીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને વરસાદ બંધ થઈ ગયો એના માટે. રૂલ્સ તમે લોકો પાલન કરો, બોયઝ હેલ્મેટ પહેરો, ગર્લ્સ બી હેલ્મેટ પહેરો અને રૂલ્સને કવર કરો. ધ્વનિ પંચાલ, ZSTV અમદાવાદ.